राम राम, जय श्री कृष्ण, जय स्वामीनारायण, जय माता जी। बता दो केम छो? बताया आनंद मां। अमे पण बताया आनंद मां छीए, तमे पण बताया आनंद मां छो। एवी आशा साथे आजनो व्लॉग अहीं चालू करीए। तो स्वागत छे नवा एक व्लॉग मां। सवारना 7:30 जेवुं थाय छे। आपणे जो મીરાનું વાસીદું કમ્પ્લીટ થઈ ગયું હોય, મીરા એ બંધ થઈ ગઈ હતી, મુલાકાત તો કરે છે, જવું છે વાડીએ આપણે, હાલો વાડીએ જવું છે, ના એ બધાય કોઈ નાસ્તા પાણી કરે છે, કોઈ ના એ નાસ્તા પાણી હાલે, રામ રામ કે ખાઈને પછી, રામ રામ કે માર દીકરો, જોરથી બોલ, જય માતાજી, ટાટા કરજો, તું કે જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, હાલો વાડીએ જાવ છે, દૂધ લેવા ગયા, દૂધ ની વાટ હોય અમારે, દૂધ આમ અહીંયા આપડે ડેલે જ આવી જાય, અહીંયા ઉભા રહી, એટલે ત્યાં ત્યાં આવેલ વરદ મારે લઈથી જવાનું લઈ આવવાનું, હા કેમ લાગે, આવડી જા, આવડી જા ને, પછી વાંધો નઈ, તું આખવા મળે, મારા વિહામાં થઈ જઈને ખાલી ઉઘરાણી કરવાની રહી, તું આકા રાખજે, હું ઉઘરાણી કર્યા રાખે, ડીઝલ હાર્યા રાખે, એટલે આપડે ડ્રાઈવર ગોતવો નહી, જો આપડે હે ને આ કપાસ વાવવા રાખી ખેતર છે, અને આવી રીતે તો હે ને જ્યાં આમાં ફૂકણી મારી હતી, એટલે ઈ કટિંગ ટૂંકમાં થઈ ગયું હોય, અને ઠૂઠા જે હોય છે ને એ આપણે ચૂલામાં બર્તન કામમાં માટે આ પહેલાં ભેગા કરી લીધા આવી રીતે પાથરા, આવી રીતે, અને હવે એક ફેરો ભરીને નાખી એક ભર, અને હવે એક થાય, એક તો આખો તો નહીં થાય પણ અધૂરો થાય, એટલે આપણે હાલ છીએ બારવામાં, અને આવી રીતે છે ને તો બાયુને ટ્રેક્ટર શીખો ને તો શીખવાડો તો સારું કા, રાખવાનો ને ક્યાં ક્યાં રાહે બધું,
હાલો હવે ફરવા માંડી, કારણ કે બહાર થવા આવ્યા છે, ભાત લેવા જવાનું બાકી છે. હવે કઈ સાલુ કઈ રહેલ કે બાદ કરવાનું? આમ ઉપર ફેરે આવરી ફેરવે હે. આમ પણ બા હવે હું કરવે હરવે બાદ સીધું 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 દાદ દાદા સીધે સીધું કર સીધું કર બસ વસો ભાઈ દાદા એમને બે પાથરા નાયરું જાવા દે આમ રાજા આમ પાથરો દબી પાથરો દબી દીધો હાલે બસ સીધું કાય સીધું કાય આ દાદા બસ લે બસ 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 ઉભું રાખ દે હવે બંધ કરી દે કેશ બસ હાલો હવે સાલુ કરતા અને બંધ કરતા એવું આવડી ગયું છે હવે સીધું હાકવાનું એક શીખવાડવાનું છે ઘડી કામ જવા દીધું ઘડી કામ જવા દીધું શીલા શીલા તમે જોવો ને તોય ખબર પડી જતો એટલે આવું તો થતું જ હોય પહેલી વાર ગમે માણા આંકે ને જાવી રીતે થાય. હાલો મિત્રો બપોરા કરવા 12:30 થઈ ગયા છે બપોરાનો ટાઈમ થઈ ગયો છે આજે 12:30 થઈ ગયા પણ એવું લાગે કે હજી 10 વાગ્યા લાગે કા આ વાતાવરણ આજે એવું થઈ ગયું કે જાણે કેમ શ્રાવણ મહિનો ચાલુ થયો હોય આજે વાતાવરણ હાવ એવું છે તડકો નથી હા વાદળછાયું વાતાવરણ છે અને કંઈક એક કોકોક સાટો કરે છે. કાલ સવારનું જોકે આમ હતું કાલ આખો દિવસ એમ રહ્યું આજે આખી રાતે એમ રહ્યું અને હજી જો અત્યારે એમ જ છે કંઈક કંઈક કોકોક પણકો કરે અને વાદળછાયું હાવ વાતાવરણ છે અને પવન પડી ગયો અને ગરમી સવારમાં તો બહુ હતી એટલે આમ જોકે કામ કરતા થઈ તો ગરમી વધારે જ લાગે હવે અત્યારે તો પવન થોડો થોડો નીકળો છે તો ગરમી ઓછી છે. હાલો તો બપોરા કરી લે. બપોરામાં છે જો સોરી દાણાનું શાક ફૂકલ સોરી દાણાનું શાક છે અને નહીં દેખાય કારણ કે કોથમી જેટલી માથે નાખેલી છે. પછી કેળાનું અથાણું છે ને ટીંડોળા અને મરચાંનો સંભારો છે ડુંગળી છે સાઈસ છે મૂળા છે ઘઉંની રોટલી છે. હાલો મિત્રો વાગી ગયા છે 6 અને આપણે જાય મગ અડદ નીંદી છે આ એક વાતર અડદનું છે અને આ એક અને આ બે એ આ તો આખું તો નથી આવડવા જાબા આવું કઈ ટૂંકમાં એમાં બે આવ્યું છે અને આમાં 3 છે એટલે એમાં એક આયર ઓછી છે એટલે 1.5 વાતર મગનું છે અને 1 વાતર અડદનું છે એટલે આ કીધું ખાતા પૂરતા થઈ જાય એમાં જો નીંદી છે એટલે આ ખુલ્લી જમીન છે ને એટલે આમાં ખડ થાય કારણ કે હવે આ તલ તો શું ઢકાઈ ગયા એટલે એમાં તો ન થાય નકર તલની હારે જ નીંદાતા પણ પાછું ખડ થઈ ગયું એટલે કીધું લઈ લઈ હવે મગ જો આપણે એકલાસ થઈ ગયા છે અડદ એકલાસ થઈ ગયા છે એટલે છે આમાં જો આ તમે ખાલા જોવો છો ખાલા પડ્યા છે પણ 16 વાટાડે છે એ સારા થઈ ગયા કારણ કે અમારે અહીંયા હોળી ઉપર માવઠું થયું ને એની મોર વાવે તો એ ઉગતા હતા હજી ઉગી રહ્યા હતા એટલે એ માવઠામાં બરી ગયા ઘણા ખરા નકર ઉગ્યા તો એ તો સુપર લાગતા કીધું પારવા દો હે તો પારવા ન પડ્યા ને એટલે ગાંઠના વધારે પારવા થઈ ગયા આ મોટા મોટા અમુક અમુક ઠેકાડે ખાલા થઈ ગયા આવી રીતના 2-2.5 ફૂટના ખાલા થઈ ગયા નીંદી છે પેલા આપણે ઓલી બાજુ શાકભાજી નીંદું આ બગીચો નીંદો હવે આ અડદ ને મગ કીધું નીંદી નાખી એટલે આજ તો નહીં નીંદે હવે જવાનો ટાઈમ થઈ ગયો હવે જવું તો કીરે કાબા. હાલો તો આ સાથે આજનો વિડીયો આપણે પૂરો કરી આ વિડીયો કેવો લાગ્યો હોય કોમેન્ટમાં કહીજો ગમ્યો હોય તો લાઈક કરી દેજો
चेनल में नवा हो तो सब्सक्राइब करजो मेरा पास नवा व्लॉग में। ताऊजी आवजो। राम राम।